आज भूज नगरपालिकामां आवी शेरी फेरिया संगठने आवेदन पत्र आपी अने रजूआत करी हती कि भूज नगरपालिका शहेरमां फेरियाओ पासे जुदी जुदी रकमनो सफाईना नामे दंड करे छे, जे 100 रूपियाथी 300 रूपिया जेटलो वसूले छे ते योग्य नथी। टाउन वेन्डिंग कमिटीमां जे रकम लेवानो ठराव थाय छे ते रकम ज पालिका वसूल करी शके छे, अन्य कोई वसूलात गैरकायदेसर छे। समग्र बाबते संगठनना प्रमुख मोहम्मद लाखाए वात करता जणाव्यु हतु के मारू नाम मोहम्मद लाखा छे, भूज शहर शेरी फेरिया संगठनना प्रतिनिधि तरीके अने तमाम शेरी फेरियाओना प्रतिनिधि तरीके आजे अमे भूज शेरी फेरिया संगठनना प्रतिनिधिओ भूज नगरपालिकामां भूज नगरपालिकाना प्रमुखश्री अने चीफ ऑफिसरश्री पासे भूज नगरपालिकाना सेनिटेशन शाखाना कर्मचारीओ द्वारा अलग अलग विस्तारोमां जईने दंड वसूल करवामां आवे छे। जे लोकोनुं कहेवुं एम छे कि आ लोको गंदगी करे छे एना माटेनो अमे दंड वसूल करीए छीए, परंतु ए दंडना कोई मापदंड नथी। ए लोकोने मन भावे ए रीते कोई पण विस्तारमां जई अने वधुमां वधु नबळो गणातो शेरी फेरिया जे छे एनी पासेथी 100 रूपियाथी करी अने 300 रूपिया सुधीनो दंड वसूल करવામાં આવે છે। જે ટાઉન વેન્ડિંગ કમિટી શેરી ફેરિયા અધિનિયમ 2014 જે છે કાયદો એના અનુસંધાને ટાઉન વેન્ડિંગ કમિટીના મિટિંગમાં નક્કી ન થાય ત્યાં સુધી આવા આ પ્રકારનો કોઈ પણ રકમ નગરપાલિકા વસૂલ કરી શકતી નથી। એટલે આ કાયદાનો ઉલ્લંઘન કરીને એ લોકો છડેચોક કાયદાનો ભંગ કરી રહ્યા છે, એના માટેની રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા। આજે અંદરથી 100% અમને આશ્વાસન મળ્યું છે, પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીએ ખાતરી આપી છે કે આગામી 4 તારીખના મિટિંગ બોલાવી સમિતિના સભ્યો સાથે અને આ પ્રશ્ન બાબતે નિરાકરણ કરવામાં આવશે, અને જે લોકો રાત્રિના ભાગમાં 10 વાગ્યા પછી કે 9 વાગ્યા પછી ખોટી રીતે દંડ વસૂલ કરવા માટે જઈ રહ્યા છે એમના ઉપર ચોક્કસપણે એક્શન લેવામાં આવશે। ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે ગંદકી એઠવાડ ફેંકતા કોઈ પણ ખાણીપીણીના વ્યાપારી હશે તેમની પાસે દંડ લેવાશે જ વાત કરી હતી। બાકી જે પ્રશ્ન છે તે અંગે યોગ્ય કરવાની વાત કરતા જણાવ્યું હતું કે શેરી ફેરિયાનો જે આવેદનપત્ર આવ્યું છે એ આવેદનપત્રને અનુલક્ષીને તુરંત જ જે તે બ્રાન્ચે કર્મચારીઓને હું બોલાવીશ। શેરી ફેરિયાઓની જે એક વાત હતી કે ક્યાંક 100 રૂપિયા દંડ, ક્યાંક 200 રૂપિયા અને ક્યાંક 300 રૂપિયા દંડ અલગ અલગ નાખવામાં આવે છે, આ દંડનો ક્રાઇટેરિયા એક કરી નાખીશ। પણ જે હાથલારીના ફેરિયા હશે, દુકાનદાર હશે કે મોટી હોટલનો માલિક હશે, જો એ જાહેરમાં ગંદકી કરશે, એની એઠવાડ ફેંકશે, તો ભુજ નગરપાલિકા એની પાસે દંડ વસૂલ કરશે, કરશે ને કરશે, એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં। પણ એમને જે મને આવેદનપત્ર આપ્યું છે એના અનુલક્ષીને હું આજની તારીખમાં સંબંધિત બધા અધિકારીઓથી મિટિંગ કરી લઈશ। એ રીતે શેરી ફેરિયા સંગઠને રજૂઆત કરી હતી।